ગોતુના કે પુસ્તકો જોયા ઉચ્ચના સંબંધા દરેક વિડિયોમાં હું તમને સમજાવું છું આગળ જ્યારે તમને લખાવતી હોય ત્યારે આ વસ્તુ તમને મેં સમજાવી હતી હું અહીંયા લાઈન દોરીને લખતી હતી કે પહેલી લાઈન તમારે મીઠાવાળી આવી છે એ ભૂકવાની પછી એની પછીની લાઈન પહેલી અને છેલ્લી ઈ બે લખવાની અને વચ્ચેની લાઈન ખાલી મૂકવાની છે હું દરેક વિડિયોમાં બોલું છું અહીંયા લખું છું તો પણ પુસ્તકમાં ખાલી વચ્ચેની લાઈન જ લખેલી આવે છે તો વચ્ચેની લાઈન તમે જુઓ પહેલી ને છેલ્લી લાઈન કરતાં નાની લાઈન છે એટલે એને જ છોડવાની હોય છેલ્લી લાઈનમાં અને પહેલી લાઈનમાં જ લખવાનું હોય વચ્ચેની લાઈન નાની દોરેલી છે એટલે એને છોડી દેવાની હોય એવી રીતે અહીંયા મેં આ પેજ ઉપર એમ કરાવું છું શબ્દમાં પણ સેમ એવી રીતે જ કરવાનું છે પહેલી લાઈન છેલ્લી લાઈન વચ્ચેની લાઈન ખાલી મૂકવાની છે દરેક વિડીયોમાં સમજાવું છું કે અહીંયાથી જોઈને કાનો માત્ર રસોઈ દીર્ઘઈ જેવું છે એવું જ નીચે લખવાનું છે અહીંયા રસોઈ હોય તો અહીંયા દીર્ઘઈ કરવાની નહીં ઉપર કાઉન્સમાં જે ચાર નામ આપ્યા છે ઈયાના આવડા હોય છે તમારે જે ચિત્ર નીચે જે નામ આવતું હોય એ જ વ્યવસ્થિત લખવાનું છે તો પણ હિન્દીના પુસ્તકમાં બધાને ભૂલ કોઈનું પુસ્તક સારું ઉમેરું આવ્યું નથી જોવા હવે પછી જ્યારે બીજા રંગમાં પુસ્તકો આવે ત્યારે એકદમ મારે ચોખ્ખા પૂરેલા જોઈ રસોઈ દીર્ઘઈ કાના માત્રની ભૂલ ન જોઈ અને હવે પછીના લેક્ચરમાં આ વસ્તુ ચાલુ થાય ત્યારે ફરજિયાત બધાને બે લાઈનમાં લખેલું હોવું જોઈએ ને એટલે હું પુસ્તક ચેક કરી શક નહીં ચલો હવે આજે હિન્દી કાઢી પેજ નંબર 27 ખોલે હિન્દી પેજ નંબર 27 અહીંયા ચલો હવે જુઓ પેજ નંબર 27 ચિત્ર જુઓ ગોળાકાર કરો અને શબ્દો લખો ચિત્ર જુઓ ગોળ કરી શબ્દો લખો દરેક પીરિયડમાં આ વસ્તુ કરાવું છું તો હવે ખબર પડી જવી જોઈએ જેનું ચિત્ર છે ક્યાં નામ લખવાનું છે તમારામાં આવી રીતે એ નામ લખેલું આવ્યું છે સુનાર પછી ખાલી અને આ બાજુ બે નામ લખવાના હોય છે અને હવે અહીંયા જે આપણે ચોરસ કરીને લખીએ છીએ હિન્દીમાં કોઈને ઉપર લાઈન હોતી નથી એકો એક વિદ્યાર્થીને ઉપર લાઈન ફરજિયાત કરે જેવી જોઈએ ચલો જાતે મને કરવા દરેક વિડીયોમાં આ વસ્તુ સમજાવું છું એટલે વાપરી જવી જોઈએ તમે સ્કૂલે આવતા નથી ને ઘરે ઓનલાઈન ભણો છો એટલે હિન્દીમાં હું આ બધું બોર્ડ ઉપર બધું બાકી હું આ કોઈ વસ્તુ બોર્ડ ઉપર કરાવતી નથી ક્લાસમાં જાતે સ્કૂલમાં આપું છું આ ઘરે છો ને તમે એટલે બોર્ડ ઉપર કરાવું છું અને તમારામાં આવી રીતે બોર્ડ કરેલું આપેલું છે દરેક પીરિયડમાં આ વસ્તુ થાય જ છે ચિત્ર સામે લખવાનું અહીંયા સોનીનું ચિત્ર દોરેલું હતું તો સુનાર લખેલું છે નીચે કયું ચિત્ર છે હનુમાન બધાના અક્ષર ચોખ્ખા અને ઉપર લાઈન ફરજિયાત જોશે મારે પછી ગુલાબ અને મૂલી બધાને મૂલીમાં રસોઈ દીધેલા ભૂલ પડે એ હતી જ તે કે વ્યવસ્થિત જોઈને જ લખજો હવે આ ચાર થઈ ગયા હવે સુનાર તો જડી ગયું અહીંથી
કઈ ભૂતમાં છે ગુલાબ પછી હનુમાન અને અહીંયા છેલ્લે મુની ચારે ત્રણ નામ અહીંયા આવી જવા જોઈએ ત્રણ અહીંયા ગોળ થઈ જવા જોઈએ છે આ છે વચ્ચે શું મેળવાનું છે ખાલી છ
two. अने मौन दूरा तो बच्चे सुनावी जाए two. ये छे शब्द आपको बना भी लो. પછી નીચે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચિત્ર આપ્યું છે ધનુષ કુટિયા ડુબિયા અને ફૂલઝડી જ્યાં જે સાચું આવે એ નામ લખવાનું ગામમાં બધા નામ આપેલા છે આની જગ્યા ઉરો ચિત્ર વાળો ચલો પહેલું ચિત્ર દેખાય પહેલા મધુર ખાલી જગ્યા તપ જા તો ખાલી જગ્યા આપણી શું બોલાય મધુર ધનુષ તપ જા મનુ ખાલી જગ્યા તરફ જા તો મનુ કુટિયા તરફ જા કુનાર કુટિયા તે મીના ફૂલઝડી છોડ તો ધનુષ નું ચિત્ર છે ત્યાં સામે પહેલામાં લખો ધનુષ પછી ઝૂંપડી નું ચિત્ર છે ત્યાં લખો કુટિયા પછી ગિંદલીવામાં લખો કુટિયા અને છેલ્લે ફૂલઝડી
चलो आप आज टीचर से ही है बच्चा माता जाए बच्चों कुटिया मुरली उधर कछुआ अने बच्चुआ હવે નીચે વાક્યો વાંચો અને જોઈને લખો ફરીથી ઇનાઈ વાક્યો લખવાના હોય છે સામે જોઈને નાના માત્ર રસોઈ દીધી જેમ છે એમ જ કરવાનું હોય પૂર્ણ વિરામ અલ્પ વિરામ બધું કોઈને એક વાક્ય બરાબર હિન્દીને ચોપડીમાં વાક્ય બરાબર હતા નહીં સામે આપેલા છે ચાર જ વાક્ય લખવાના ઝાઝા લખવાના નથી કોઈ ભૂલ ચલો લખો પહેલું વાક્ય પહેલું તમારે ઢૂંઢવા આપેલું છે યમુના ચતુર લડતી હે શું કીધું છે યમુના અને લખવાનું જ્યારે કહો એટલે એમને લખી નાખવાનું નથી જોડે જોડે વાંચતું જવાનું છે સૂચના શું છે વાક્યો વાંચો અને લખો યમુના ચતુર લડકી હે પછી બીજું જુલિયા કપડા કુદરતી હે જુલિયા કપડા કુદરતી હે પછી ત્રીજું અનિલ અલ્પવિરામ દાતુન પર છેલ્લે પૂર્ણ વિરામ અને ચોથું વાક્ય તુલસી કછુઆ દેવ તુલસી અલ્પવિરામ કછુઆ ચારે વાક્યમાં એક પણ શબ્દોમાં ભૂલ ન હોવી જોઈએ એક પણ શબ્દો ઉપર લાઈન કરવાની ભૂલવાની નથી બધે બધા શબ્દો સુંદર અક્ષરે આવી રીતે લખો
સામે આપેલો છે આમાંથી જોઈને તમારે લખવાના છે મોઢે એક પણ શબ્દ લખવાનો નથી કોઈ ભૂલ હોય છે બધાને જોઈને વ્યવસ્થિત તમે સુંદર અક્ષરે જોઈને મેં કીધું એમ કોઈને એક પણ વસ્તુ બાકી દેવી ન જોઈએ અને ઉપર લાઈન મારે ફરજિયાત જોશે એટલે એ કોઈ ભૂલી ન જાય અને સરસ મજાનો ઉમૂળાક્ષર અહીંયા આજે આખો પૂરો થઈ ગયો ચારે પેજ બાકી હોય પૂરા કરજો આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું.